वरणि वे शरमणीयदर्शनं पूजितं सुरनरातमेर्मुदा धमानन्द नमः विचिन्तये धमानन्द नमः विचिन्तये सहजानन्दस्वामीमहाराजनि जय लक्ष्मीनारायणदेवनि जय હરિકૃષ્ણ મહારાજની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામી નારાયણ એવં નિજ મંદિરમાં બિરાજતા એવા હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ રાધાકૃષ્ણદેવ આદિસર્વદેવો સભામાં ઉપસ્થિત સર્વસંતો તથા વાલા વાલા શ્રી હરિના લાડીલા સર્વક્તજન સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વચનામૃત લોયાનું ત્રીજું મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચયવાળાનું ભગવાન સ્વામિનારાયણે લોયાના વચનામૃતો જે બનાવ્યા છે એની રચના જે કરી છે એ વચનામૃતની અંદર ખાસ બહુ સમજવા જેવી વાત એ હોય છે કે લોયામાં સંસ્કૃત પાઠશાળા ચાલતી હતી એટલે ત્યાં બધા નાના નાના સંતો બધા ભણતા હતા એટલે મહારાજ ત્યાં અવારનવાર લોયા ખાસ કરીને જતા હતા અને નાના સંતોને પ્રશ્નો ઉતરી કરાવે એકાબીજા સામ સામે પ્રશ્નો ઉતરી કરાવે પછી એનો જવાબ એકાબીજા ના થાય તો મહારાજ પછી આ પ્રશ્નનો જવાબ ખુદ પોતે આપતા હતા સ્વામિનારાયણ રે સો અઢારસો ને સત્યોતેરના કારતકવદી તેરસ ને દિવસ શ્રીજી મહારાજ ગામથી લોયા મધ્ય સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળી સીટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગની સભા ભરાઈને બેઠી હતી સીજ કેવા વસ્ત્રો પહેર્યાશ સફેદ સફેદ તો છે પણ આ સમય કારતક મહિનાનો છે કાર્તક વધી તેરસ એટલે પહેલાંના જમાનામાં છે ને નવરાત્રિ આવે ને નવરાત્રિથી ઠંડી ચાલુ થઈ જતી હતી હવે બધું ચેન્જ થઈ ગયું વાતાવરણ પણ ત્યાં નવરાત્રિમાં ઠંડી ચાલુ થઈ જાય

ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો કે ત્યારે ગરમ કપડાં આપણે પહેરીએ ને તમે જોબે જતા હોય હવારમાં કેટલી જાતના કપડાં પહેરી લેવા પડે ઠંડીને હિસાબે તો એ પણ રૂનો ભરેલો ધોળો સુરવાળ મહારાજે પહેર્યો હતો અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળી પસેડી ઓઢી હતી જોઈશ ગામડામાં રહ્યા હોય અને ખેતીવાળી હોય તો પસેડી હોય ન પસેડીની બહુ જરૂર ન પડે કાંઈ એટલે એમાં પસેડીમાં બધા કપાસ હોય ખડ હોય કાંઈ બીજું અન્ન હોય તો એ બધું એ પસેડીમાં બાંધીને ખેતરમાંથી ઘરે લઈ આવે એ જાડી પછડી કોરવાળી આવે અને એ હાથે બનાવેલી હોય મશીનવાળી નહીં એટલે જાડી પછીડી હોય કારણ કે કાર્તક મહિનામાં ઠંડીને હિસાબે આ પછડી પણ મહારાજે ઓઢી હતી અને પોતાના મુખારવિંદને આગળ મોની તથા દેશ દેશના કોણ બેઠું હતું દેશ દેશના સત્સંગી મારા ક્યાંક હરિભગત લખે ક્યાંક સત્સંગી લખે ક્યાંક ભક્તજનો લખે એટલે આ સભાની અંદર બધા સત્સંગી બેઠા છે તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શ્યા લક્ષણ હોય આ પ્રશ્ન કોનો છે ભગવદાનંદ સ્વામી અને નાના શિવાનંદ સ્વામી નો પ્રશ્ન છે કે મહારાજ ભગવાન ને ભગવાનના સંતને અર્થે સંતને અર્થે જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે પછી શ્રીજીમાં બોલ્યા છે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે આટલી વસ્તુ મહારાજ કે ભગવાનને ભગવાનના સંતનો જેને મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય હોય એ આ બધાય વસ્તુનો ત્યાગ કરે છે બાકી ત્યાગ કરવો કાંઈ સહેલો નથી બહુ કઠન છે અને એ જે ત્યાગ કરી બતાવ્યો ને એવા એમાં આમાં અઢાર જણાના નામ લખ્યા છે આ વચનામૃતમાં અઢાર જણાના નામ લખ્યા છે પુરુષનો ત્યાગ કરે એમ કહીને પછી સર્વ હરિભક્તની વાર્તા ઓ એકબીજા કેડે કરી સૌપ્રથમ મહારાજે દડુસરના રજપૂત ગલ્લુજી વાત કરી આ ગલુજી શ્રીજી મહારાજના એવા ભક્ત હતા શ્રીજી મહારાજ એક વખત ઉમરેટ તરફથી નીકળી અને અમદાવાદ તરફ જતા ને એમાં રસ્તામાં આ ડ્ડુસર ગામ આવે એટલે રસ્તામાં એને સમાચાર મહારાજે સમાચાર મોકલ્યા પહેલાં કે ભાઈ એમે બસો સંતોષે અરે અને થોડા હરિભક્તો છે અમે બધા ત્યાં બે દિવસ રોકાશું અને બે દિવસ માટે રહેવાની અને જમવા કરવાની વ્યવસ્થા તમે કરજો હવે આ વાત ચિઠ્ઠી આવી મહારાજની એટલે એ તો બહુ ખુશ થઈ ગયા કે ઓહો કેટલાય સમયથી આમંત્રણ દેતો હતો અને આ ગામમાં તો હું એક જ હરિભગત બીજો તો કોઈ હરિભગ નથી બધા એ જ છે મને તો રોજ ગાળ્યું દે માર મારે તોફાન કરે આ તું કંઠી મૂકી દે કંઠી મૂક્યા પછી ગામની આવી સ્થિતિ થાય આવું થાય તેવું થાય પણ ગામ આખું છે ને દારૂડિયું અને જુગારી હતું મોટા ભાગનું એ સમયને વિશે હવે એ જો અહીંયા સત્સંગે થવા માંડે એક પછી એક તો દારૂ પીતાય બંધ થઈ જાય રમતા એટલે જે મેન માણસો એનો ધંધો ભાંગે એટલે એના હિસાબે આને કાયમ માટે હેરાન કર્યા કરે હવે એની વચ્ચે લે આવવાના એટલે ભગવાનને લે એનું ઘર તો બહુ ના હતું ઘરમાં તો પાંચ જણા ત્યાં ઘર પૂરું થઈ જાય એવડું નાનું ઘર હતું હવે એ ઘર ની અંદર આ બસો જણા રાખવાય ક્યાં બધાને એટલે ગામના નગર શેઠ હતા એને બહુ મોટું મકાન હતું એટલે શેઠને જઈને વાત કરી કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા ગામની અંદર પધારે છે અને એ અહીંયા બે દિવસ રોકાવાના છે તો આ તમારા મકાનની અંદર થોડી વ્યવસ્થા મને કરી દો એને ખાવા પીવાનો રહેવાનો બધો ખર્ચો મારો ખર્ચો જે થાય બધો હું આપીશ પણ એને રહેવા માટેની વ્યવસ્થા તમારે કરવાની છે તો કે વ્યવસ્થા સંપૂર્ણ હું કરી દઈશ હું રહેવાની વ્યવસ્થા તો કરી દઈશ પણ એને ખાવા પીવાનો ખર્ચો છે ને એ હું કરું તો હું એક ખાવા પીવાનો ખર્ચો તમે જો દેવાના હો તો મારા ઘરે નહીં તો તમારે જ્યાં વ્યવસ્થા કરવી હોય ત્યાં કરો એટલે પછી આ ગલવી છે તો હું જાણે કે હવે શું કરવું હવે ખર્ચો તો મારું કાંઈ ન લે તો આમાં મને શું મળે પુન્ય પણ બહુ અહીંયા આના આના કાને આના કાને કરતાં કરતાં પછી શેઠને હા પાડવી પડી નમી જવું પડ્યું અને શેઠને કીધું કે તમે જેમ રાજી થાવ એમ મારે કરવાનું હવે બીજે દાડત મહારાજ આવવાના હતા મહારાજ આવવાના તો હું લખ્યું કે આપણા ધર્મગુરુ જયારે આવતા હોય ત્યારે ગામની ભાગોળ સુધી એને વળાવવા લેવા જવું અને વળાવવા જવું એટલે મહારાજા એ ગામમાં આવશે થોડું કંઈક સ્વાગત જેવું થાય ને કંઈક થાય તો સારું લાગે ને એટલે ગામમાં એને ઢંઢેરો ટીપાયો કે ભાઈ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આવતીકાલે આવે છે તો આપણા ગામના સર્વ નાગરિક એટલે ભગવાનના ભક્તજનો છે એ બધાએ મળી અને આપણે ભગવાનનું સ્વાગત કરવા માટે ગામની ભાગોળે જવાનું છે એટલે આ તો બધા મોટા ભાગના કોઈ દારૂડિયા હતા કોઈ શું હતા એ કાંઈ આવે પણ બધાએના મન ભગવાને ફેરવી નાખ્યા કે બધા મન મંદિર એવું થયું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ ક્યાં કરે છે ગલુજી તો એનો સ્વામિનારાયણ કેવો છે એને આપણે જોવા જવું હવે જોવાના બાને ગામ આખું ઉમટ્યું ગામ આખું આવ્યું એટલે એ વાજતે ગાજતે મહારાજને લેવા માટે તો ગયા પણ પરચો શું થયો તે જ રાત્રે એની માતુશ્રીને મહારાજ ધામમાં તીડી ગયા હવે ધામમાં લઈ ગયા એટલે આને તો ધર્મ સંકટ થઈ ગયું ને સૂતક કહેવાય હવે સૂતકમાં ભગવાનને ઘેરે કેમ લઈ જવા એટલે બધી વ્યવસ્થા બહાર થઈ ગઈ પણ એ ગયા ને મહારાજ આવી ગયા વાસ્તે સ્વાગત થયું સરસ મજાની સભા થઈ સભા થયા પછી જમણવારી સારામાં સારી થઈ બપોરની અને પછી મહારાજ કે હવે ગલુજી અમારા પ્રોગ્રામમાં થોડો ફેરફાર થયો છે એટલે અમારે અહીંથી નીકળવું પડશે તો અમે નીકળીએ તમે રાજી થઈને રજા આપો તો કે મહારાજ તમે મને આ ચીઠી તમારા હસ્તાક્ષરને છે આમાં બે દિવસ બતાવ્યા છે જો તમે રાજે તેને રોકાવ તો સારું મારી ઉપર દયા કરો તો ભગવાન તો અંતરેમી હતા ને એ જાણતા હતા હું જાણતા હતા તો કે આ એની ડોસીને કોથળામાં પૂરી રજવટિયામાં મૂકી છે એને જો આપણે બે દિવસ સુધી રહી તો એ તો બે દિવસ ગંધાઈ જાય એટલે એનું સંસ્કાર થઈ જાય ને એનું કામ બધું આગળ વધવા માંડે એટલે અમે અહીંથી હવે નીકળી જઈએ તે મહારાજે રજા માગી તો તો આંખમાં આંસુ આવી ગયા જળજળી આવી ગયા પછી રજા તો આપી પણ એ ગયા પછી ગામની ભાગોળ સુધી વળાવવા ગયા ને તો ત્યાં આગળ મહારાજી કે ગલુજી હવે જે પેલું કામ બાકી રહ્યું છે ને એ કામ તમે શાંતિથી પતાવો તારે સમજવાળા સમજી ગયા અને તો સમજવાળા ન સમજ્યા એમાં સમજવાનું ગલુજીને એકને જ હતું કે મારી માને માળિયા સડાવી સેલો અગ્નિ સંસ્કાર કરવાનો છે ગામના માણસો એવું સમજ્યા કે ઓલ બધું જે વહીવટ કર્યો ને ખવરાવવા પીવરાવવાનો બધા ગાદલા ગોદલા બધું ભેગું કરે હવ હવના ઘરે પાછું આપી દે એની વ્યવસ્થા કરવાનું કેસ ત્યારે મુક્તાનંદ સ્વામીને અને બીજા સંતો બધા હાર્યા હતા સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આ એકનું એક હરિભગત આ ગામમાં બીજો કોઈ હરિભગત નહીં અને આ બધા દારૂડિયા માંસ મટન ખાવાવાળા બધા જુગારી માણસો તે હવે આટલું તમારા માટે બધા ભલા ભેગા થઈને કર્યું અને કર્યું તમને રાજી કર્યા તો હવે વળી શું બાકી રહી ગયું ત્યારે મહારાજે કીધું કે એ અમારી ખાનગી વાત છે એને જાહેર કરવા જેવી નથી અને એમાં તમારે ઊંડું ઉતરવા જેવું નથી એટલે એ વાત થઈ એટલે પછી બહુ અમે તો ચાર હઠ કે કહેવાય એ ચારને આવડે પણ છોડતા ન આવડે એક ઘોડાહ બાળ હઠ સ્ત્રી હઠ અને ચોથો જોગી હઠ આ ચારને ને ને મૂકતા ન આવડે ઘોડે ને પગડવે ભરી ફરી ગયું ને તો એટલે મુક્તા લો એટલે પછી એના આંખમાં ઘોડો મારવો પડે તો એ ઘોડો બટકું છોડે એટલે એવી રીતે મુક્ત સ્વામીએ બહુ આગ્રહ રાખીને મહારાજને પૂછ્યું પછી મહારાજે કીધું કે સ્વામી આની નિષ્ઠા આની આપણા પ્રત્યેનો પ્રેમભાવ આની ભક્તિ આનો ઉત્સાહ એ જોવા માટે થઈને મહારાજે આના માટે શું કર્યું એમાં આપણા માટે શું કર્યું તમે જુઓ એના ઘરે ગઈ કાલે રાત્રે એની દોષી ધામમાં વ્યાઈ ગયાં છે અને એ દોષીને કોથળામાં પૂરી અને રજોટિયામાં મૂક્યા છે હવે એનો અગ્નિ સંસ્કાર કરવો પડે ને સ્વામી હા મહારાજ એ તો કરવો તો પડે પણ પ્રભુ તમે ઊઠી અને અમને રજા આ આ સૂતકનું ખવડાવ્યું એમાંય મરણનું સૂતક જન્મનું સૂતક તો સમજ્યા કે આપણે એક આવક થઈ શકે એ એક ઘરની અંદર એક સભ્ય વધ્યો પણ આ તો મરણનું શું તક આ તો બહુ અઘરું કહેવાય અને એમાં તમે જમાડે તારે મહારાજે કીધું કે ભાઈ એનું એક પાણીનું ટીપું એનું નહોતું એનો દેહ સિવાય કાંઈ નહોતું આ એટલે આવી રીતે આ પહેલો પ્રશ્ન એ આવ્યો કે ડડુસરના રથપુત ગલ્લુજી એ ગલ્લુજીની કેટલી નિષ્ઠા એ નિષ્ઠાનો કોઈ પાર આવે એવું નહીં પછી ઘણા ગામના હારા હારા માણસો અમુક સંસ્કારી તો હોય કે ગામ આખું ગાંડું ન હોય તો એને ઘણા કંઠીઓ બંધાય ઘણા સત્સંગી થયા એટલે ઓલા જે મેન માણસો હતા ને જુગારી એ લોકોને મનની અંદર એમ થયું કે હારો આ તો આપણું ગામ ભાઈ ગયું આપણા માણસો બધા લૂંટી ગયા તો લેવાઈ ગયા હવે આપણે શું કરવું એટલે એને એમ કહ્યું કે આ ડોસાને ત્યાં પતાવી ગયો જીવતો હશે તો આગળ કામ વધશે ને એ નહીં હોય બધું ભાંગી જશે એટલે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં હતા કે આ ચિઠ્ઠી વાંચી અને ઘરવકરીનો જે કાંઈ સામાન હોય એ સામાન ભરી અને તત્કાળ તમે વડતાલ આવતા રહ્યો એટલે ચિઠ્ઠી વાંચી એટલે તરત જ એની પાસે બે ત્રણ તોર હતા ભેંસ્યું ગાયું એવું બળદ હતા ખેતીવાડી થોડી ગઈ હતી એટલે સામાન રાખે બધો સાધનો એટલે એ બાજુવાળાને એને ભલામણ કરી કે ભાઈ જો આ ગાય આ બે ભેંસ્યું આ બે બળદ અને આ ઘર અને આની અંદર ઘાસ સારો છે બધો આ બધું જો અમે પાછા આવીએ તો અમને તમે આપજો અને ના આવીએ તો આ બધું તમને ઘસનાર પણ અમારે કંઈ જોઈએ નહીં એવી રીતે બાજુવાળાને ભલામણ કરી અને ઘરના તાળાની ચાવી બાજુવાળાને દઈ અને નીકળી ગયા રાતે અંધારામાં હવે એ નીકળી ગયા એટલે રાતના બાર એક વાગ્યે પેલા જે બધા જુગારીયા હતા ને એ બધા પાંચ સાત જણા આવ્યા અને એમ કે આને પતાવી દેવો આને આ જીવ તો હશે તો ગામ બગાડશે ને એને પતાવી દેવો પછી એને મારવા માટે આવેલા ઘરે તાળું જોઈ અને તાળું ખખડાવ્યું પણ કોઈ બો અંધ તો કોઈ હતું નહીં બાજુ આ બધા પૂછ્યું કે ભાઈ આ ગયા ક્યાં તો કે એ તો એના સ્વામિનારાયણ ભગવાને વડતાલ બોલાવ્યા એટલે ઘર વકરીનો સામાન જે કાંઈ હતો એ બધો ગાડું ભરી અને લઈને આઈથી નીકળી ગયા ત્યારે પેલા જે મેન હતા એને એમ થયું કે આપણે મૂરખ છીએ અને ખરેખર સ્વામિનારાયણ જે છે એ તો ભગવાન છે અંતર્યામી છે એની કેટલી દયા ભગત ઉપર તો ભગતને બચાવવા માટે એને અહીંથી એને રાતોરાત બોલાવી લીધા અને જો ન બોલાવી ભગવાન ન હો તો એને ક્યાં ખબર પડવાની હતી કે આવું છે એટલે એને રાતોરાત બોલાવી લીધા એ ખરા ખરા ભગવાનના ભગત છે પછી મહા ગલુજી તો ધીમે ધીમે ગાડું લે સવારે આઠ નવ વાગ્યા પૂજ્યા વડતાલ વડતાલ પૂજ્યા એટલે ત્યાં જ ને ગોમતી નાય ધોન પરવાડીને પૂજા પાઠ કરીને પછી મહારાજ જ્ઞાન બાગની અંદર સભા કરીને બેઠા હતા ત્યાં ગયા અને પગે લાગ્યા મહારાજને દંડવટ કર્યા પગે લાગ્યા કુશલ સમાચાર પૂછ્યા પછી મહારાજે કીધું કે ગલુજી તમને જે અમે અહીંયા બોલાવ્યા હતા એ તમારું કામ હવે પૂર્ણ થઈ ગયું છે એટલે તમે અહીંયા ઠાકોરજીનો થાળ કરી અને જેવી રીતે આવ્યા હતા સામાન કોઈ ગાડીમાંથી ઉતારતા નહીં અને તમે એ જ રીતે પાછા જતા રહ્યો એટલે ગલું છે કે સારું એ તો કોણ આવ્યું તો કે દાસ આવ્યો દાસના લક્ષણ તો કે કેમ કરે એટલે મહારાજ જે આગ્રહ કરે એ પ્રમાણે એને રહેવાનું કરવાનું એટલે ગલું છે તો પછી નાય ધોઈને પૂજાપાઠ બધું પતી ગયું હતું ઠાકોર મહારાજના દર્શન થઈ ગયા ઠાકોર થાલ ચમાડી દીધું જમીન પછી પાછા ઉપડ્યા તે રાતે દસ અગિયાર વાગે પાછા પૂજી ગયા ગામમાં બીજે દાડે સવારે પહેલાં જે મારવા આવ્યા હતા ને એને ખબર પડી કે ગલ્લુજી પાછા આવી ગયા છે આવ્યા પછી એના પગમાં પડી ગયા એને પછી માફી માગી એને પછી વાત કરી કે અમે તો આજે તમને મારી નાખવાના હતા પણ તમારા સ્વામિનારાયણ ભગવાન છે સર્વોપરી ભગવાન છે અને અંતર્યામી છે એને બધી ખબર પડી ગઈ એટલે તમને રાતોરાત વડતાલ બોલાવી લીધા એટલે હવે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવા માગીએ છીએ અમને પણ કંઠી બનાવ બંધાવો અને અમને પણ સત્સંગી કરો અને તમારી જેમ ભજન કરતાં અમે થઈએ તો આવી નિષ્ઠાવાળા રજપૂત ગલ્લુજી દડુસર ગામના હતા રજપૂત ગલુજી તથા ધર્મપુર વાળા કુશળ કુંવરબાઈ આ કુશળ કુંવરબાઈ છે ને ધર્મજની અંદર એમનો જન્મ થયેલો અને એ જ્યારથી મહારાજનો જન્મ થયો ને ત્યારથી મહારાજને જોતા હતા એવા દિવ્ય દ્રષ્ટિ નિરાવણ દ્રષ્ટિવાળા હતા એટલે મહારાજનો જન્મ થયા પછી મોટા થયા મોટા ત્યાંભાઈ ઘર ત્યાગ કરી અને વન વિચરણ કર્યું એ બધું કોરબાઈને દેખાતું હતું હવે કોરબાઈ એવા પરમ ભગવદી હતા એટલે એને શ્રીજી મહારાજ માટે ખેતરમાં જે ડાંગર થયેલી હતી ને એ ડાંગરને ફોતરીને ફોલી હાથી એક એક ડાંગર લઈ એ ફોલતા ફોલતા જે ચોખો ખંડિત થઈ જાય ને ભાંગી જાય ને એ ચોખ્ખો કાઢ નાખવાનો અણી શુદ્ધ ચોખા જે હોય એ અણી શુદ્ધ ચોખા હોય એને રાખવાના એવા લગભગ પાંચક કિલ્લા જેવા ભેગા કરી અને એક માણસને લઈ અને ગઢપુર મોકલ્યો કે આ ચોખા લઈને તમે ગઢપુર મહારાજને થાળ જમાડવા માટે જાઓ હવે એ ચોખા લઈને અહીંયા આવ્યા છે અહીંયા આવ્યા મહારાજ ગઢપુર દાદાના દરબારમાં સભા ભરીને બેઠા છે સભા ઠગ ભરાઈ બેઠી છે એ સભાની વચ્ચે મહારાજે આ ચોખાની પોટલીને ખોલી ખોલી અને પછી ચોખા જે હતા એ ચોખાનો ખોબો ભરી અને સભાને બતાવ્યું કે આને શું કહેવાય ત્યારે સભાએ જ્યારે જ્યારે જોવામાં આવ્યો એ બધાએ કીધું કે મહારાજ આને ચોખા કહેવાય એટલે મહારાજ પાછા મૂકી દીધા વળી જ્ઞાન વાર્તા ચાલુ કરી વળી થોડી વાર થઈ અને વળી પાછી એ પાછો ખોબો ભરી અને સંત હરિભક્તોને બતાવ્યું કે આને શું કહેવાય તો કે મહારાજ આને ચોખા કહેવાય વળી મૂકી દીધી વળી કથા વાર્તા ચાલુ કરી અને કથા વાર્તા થઈને પછી મારે ત્રીજી વાર ચોખ્ખો મને ખોબો ભર્યો અને કીધું કે આને શું કહેવાય તો કે મહારાજ અમે તો અમારી બુદ્ધિ પ્રમાણે એને ચોખા કહીએ છીએ પણ હવે આપ શું કહેતા હોય એ અમને ખબર નથી એટલે જે હોય તમે જે એને કહેતા હોય એ તમે અમને બતાવો કે આને આ કહેવાય એમ પછી મહારાજે કીધું આ ચોખા જ છે હું પણ ચોખા જ માનું છું પણ આ ચોખા છે ને અણી શુદ્ધ ચોખા છે આમાં એક પણ ચોખો ખંડિત નથી એમ આ સભા જે ભરાઈને બેઠી છે ને એ સભા બધી અક્ષરધામના મુક્ત ની સભા ભરાઈને બેઠી છે એટલે આવા જયારે આ ચોખા અણીશું છે આવા ચોખા જયારે થવાય ત્યારે અક્ષરધામના દરવાજા ખોલી અને અક્ષરધામની સભામાં આપણે જઈને બેસાય એટલે મહારાજ કીધું કે આ શરીર અંદર કામ ક્રોધ લોભ મો મધ મસ આશા તૃષ્ણા અહંકાર આ બધું જે ભરેલું છે એનાથી મુક્ત થઈએ અને આ જેવા ચોખા છે એવા ચોખા થઈએ ત્યારે ભગવાનના ધામને આપણને મુક્તિ મળે અને ભગવાનના ધામનું સુખ આપણને મળે મહારાજની સાનિધ્યમાં રહેવાનું પણ સુખ મળે એવા એ કુશળ કોરબાઈ હતા અને મહારાજે ત્યાં ધરમપુરની અંદર વર્તાલ ગયા છો ને બધા અક્ષરભુ જોયું છે અક્ષર ભુવન કોને કહેવાય જ્યાં બે ઘનશા મહારાજ છે એક ઊભા છે અને એક બેઠા છે હવે જે બાજુ બેઠેલા ઘનશા મહારાજ છે ને એની એકદમ નીચે ઉભા ઘનશ્યામ છે ને એમાં ઈ લાઇનમાં આપણે પગથિયા ઉપર છે ત્યાં સામે જ કુશળ કુરબા મુગટ આપ્યો છે એમાં મુગટ આપ્યો છે એ કુશળ કોરબાએ બે મુગટ મોકલ્યા હતા એક ગઢપુરમાં છે અને એક ત્યાં આપણે વડતાલ અક્ષર ભુવનમાં ગઢપુરમાં અક્ષર ભુવનમાં છે ઘનશ્યામાની જે મૂર્તિ પ્રદિક્ષામાં છે ને એની બાજુમાં છે ત્યાં જ એ મુગટ મૂકેલો છે એટલે આ કુશળ કુરબાઈ બે મુગટ ત્યાં મહારાજને ધરમપુરમાં પહેરાવેલા અને ધરમપુરમાં બહુ મોટો ઉત્સવ થયેલો અને એ ઉત્સવમાં મહારાજે ધરમપુર અને વાંસદા બે રાજા હતા એટલે બે ગામમાં એક એક મુગટ મહારાજને અને એ મુગટ અત્યારે આપણે વર્તમાન કાળે દર્શન આપે છે એટલે આવા જે ભગવાનના ભક્ત હતા આવા ભગવાનના ભક્ત જેવા જ્યારે આપણે થઈએ ત્યારે ભગવાનની મૂર્તિનો આલોકમાં અહીંયા બેઠા હોય તો સુખ મળે અને પરલોકમાં પણ सुखमयसहजानन्दस्वामी महाराजनि जय श्रीपदं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर माधवं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनः नीलकण्ठं भजे सहजानन्दस्वामी महाराजनी जय